नमस्ते विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे सदिशनु विभाजन ने समझीशुं। धारो के आपणी पासे कोई एक सदिश ए आ दिशामां रहेलो छे अने आ सदिश ए बराबर सदिश ओपी छे अने आ सदिश ने आपणे बे सदिशो सदिश ए स्मोल ए सदिश आ दिशामां अने स्मोल बी सदिश आ दिशामां रहेलो छे तेना घटक स्वरूपे आपणे तेने दर्शाववो छे। तो सौ प्रथम सदिश स्मोल ए सदिश ने कोई एक वास्तविक संख्या लेमडा वडे गुणीए अने तेनी दिशामांनो कोई एक सदिश दोरीए के जे आपणे लेमडा ए सदिश वडे दर्शावीशुं। त्यार पछी सदिश बी ने कोई एक वास्तविक संख्या म्यू वडे गुणी अने तेनी दिशामां आपणे एक सदिश दोरीए के जेने म्यू बी सदिश वडे दर्शावीशुं। आ ओ क्यू अने क्यू पी आम आपणने आकृति परथी आपणे जोई शकीए छीए के सदिश ओ क्यू प्लस सदिश क्यू पी ना सरवाळाथी आपणने सदिश ओ पी एटले के सदिश ए मळे छे। हवे ज्यारे आपणने आ सदिश ए मळे छे तो आपणे अहीं आपणे सदिश ए ने स्मोल ए ने स्मोल बी स्वरूपे पण दर्शावी शकीए छीए। जેમ કે સદિશ એ બરાબર લેમડા એ પ્લસ લેમડા બી જે આકૃતિમાં દેખાય છે અહીં આપણે ત્રિકોણની રીતનો ઉપયોગ કરેલો છે જે આપ સમજી શકો છો। હવે કોઈ પણ સદિશને દર્શાવવા હોય તો તેને તેના મૂલ્ય અને તેની દિશામાં એકમ સદિશ વડે દર્શાવી શકીએ તે માટે સૌપ્રથમ આપણે એકમ સદિશને પણ સમજીએ કે એકમ સદિશ શું છે। તો એકમ સદિશને સમજીએ એકમ સદિશનું મૂલ્ય એક એકમ હોય છે અને તેની દિશા આપેલા સદિશની દિશામાં હોય છે। આમ આપણે એકમ સદિશને કહી શકીએ છીએ કે કોઈ પણ સદિશ હોય તો તેની વ્યાખ્યા શું એકમ સદિશ તો એકમ એક એકમ જેટલું મૂલ્ય ધરાવતા અને આપેલા સદિશની દિશામાંના સદિશને તે સદિશનો એકમ સદિશ કહે છે અને આ એકમ સદિશને આપણે કાર્ટેઝિયન યામક્ષ પદ્ધતિમાં પણ દર્શાવી શકીએ છીએ જે આપણને ખૂબ જ કામ આવે એવું છે। તો ચાલો સમજી કઈ રીતે દર્શાવીએ છીએ। ધારો કે આપણી પાસે આ કાર્ટેઝિયન યામક્ષ પદ્ધતિ એક્સ વાય અને ઝેડ છે। હવે આ કાર્ટેઝિયન યામક્ષ પદ્ધતિ એક્સ વાય ઝેડમાં ત્રણેય અક્ષો પરસ્પર લંબ રહેલી છે તે આપણે જાણીએ છીએ। તેની અંદર એક્સ દિશામાંના એકમ સદિશને આઈ કેપ પડે, વાય દિશામાંના એકમ સદિશને સ્મોલ જે કેપ પડે અને ઝેડ દિશામાંના એકમ સદિશને સ્મોલ કે કેપ પડે દર્શાવવામાં આવે છે। આઈ જે અને કે કેપ પડે દર્શાવવામાં આવે છે। હવે આ ત્રણેય સદિશો પર ત્રણેય એકમ સદિશો પરસ્પર લંબ હોય છે અને ઉપર સમજાવ્યું છે તે પ્રમાણે આ ત્રણેય સદિશોનું મૂલ્ય એક એકમ હોય છે એટલે કે આઈ કેપનું મૂલ્ય જે કેપનું મૂલ્ય અને કે કેપનું મૂલ્ય ત્રણેયના મૂલ્ય એક એકમ હોય છે। એટલે આવી રીતે કોઈ પણ સદિશને આપણે કોઈ પણ દિશા ધારે એક્સ દિશા છે કે વાય દિશા છે કે ઝેડ દિશા છે તેમાં જો કોઈ સદિશ રહેલો હોય તો આપણે તેને તેના મૂલ્ય અને તે દિશા વડે દર્શાવી શકીએ છીએ। દાખલા તરીકે આપણે સદિશ એ ને બતાવવો છે અને ધારો કે સદિશ એ આપણો છે એક્સ દિશામાં રહેલો છે તો આપણે એમ કરી શકીએ કે સદિશ એ બરાબર એ ઇન્ટુ એક્સ દિશામાંનો એકમ સદિશ એટલે કે આઈ કે તો આવી રીતે પણ દર્શાવી શકીએ છીએ। એટલે કોઈ પણ સદિશને દર્શાવવા માટે તેનું મૂલ્ય અને તેની દિશામાંનો એકમ સદિશ અને વ્યાપક રીતે આપણે એમ કહી શકીએ છીએ કોઈ પણ સદિશ એ બરાબર સદિશ તે સદિશનું મૂલ્ય ગુણ્યા તેની દિશામાંનો એકમ સદિશ એમ કે એટલે આવી રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ। તો મિત્રો આવી રીતે આપણે કોઈ પણ સદિશને આપણે દર્શાવીશું। હવે આપણે સદિશના ઘટકો વિશે ડિટેલમાં સમજીએ। હવેનો જે આપણો ટોપિક જે આનો પેટા ટોપિક જ છે તે આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે।
હવે મિત્રો આપણે સદિશના ઘટકો સમજીએ કે ધારો કે આપણે પાસે દ્વિપરિમાણમાં એટલે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ એક્સ વાય સિસ્ટમમાં આપણી પાસે કોઈ સદિશ એ કે જેને આપણે ઓપી વડે દર્શાવ્યો છે આવો સદિશ રહેલો છે તો સદિશ એ ઓપી તરીકે દર્શાવેલ છે જેનો એક્સ અક્ષ પર એક ઘટક આવેલો છે જે એક્સ ઘટક છે અને વાય અક્ષ પર ઘટક આવેલો છે તે એ વાય ઘટક છે હવે સદિશ એ ધારો કે એક્સ અક્ષ સાથે થીટા ખૂણે રહેલો છે તો આવી રીતે આપણે સદિશના બે ઘટકો એક્સ અને વાય આપણે જોયા હવે ધારો કે સદિશ એનો એક્સ ઘટક એક્સ છે તેને આપણે ઓએમ વડે દર્શાવેલો છે આકૃતિમાં અને ઓએમ જે ઘટક જે છે તેનું મૂલ્ય એક્સ છે અને દિશા એક્સ દિશામાં હોવાથી આપણે જો સદિશ વડે આ ઘટકને દર્શાવીએ તો એક્સ વાય કેટલા થાય તે જ રીતે ઓએમ ઘટક જે છે તેની જો દિશા સે દર્શાવવું હોય તો એ વાય ઇન્ટુ જેકેટ લખીશું હવે આપણે કાટકોણ ત્રિકોણ આકૃતિમાં આપણને દેખાય છે કાટકોણ ત્રિકોણ ઓ એમ પી હવે આ કાટકોણ ત્રિકોણ ઓ એમ પીમાં આપણે શું કરીશું કોસ થીટા વિધિને વ્યાખ્યાયિત કરીએ તો કોસ થીટા બરાબર પાસેની બાજુ કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ તો આ સૂત્ર અનુસાર પાસેની બાજુ એટલે ઓ એ કર્ણ એટલે ઓપી તો બરાબર ઓએમ બરાબર એક્સ અને ઓપી બરાબર એ એટલે કે એક્સ બરાબર એ કોસ થીટા થશે અને મિત્રો આ જ રીતે આ જ કાટકોણ ત્રિકોણમાં આપણે સાઈન થીટા લઈ લઈએ છીએ એટલે કાટકોણ ત્રિકોણ તો આ જ છે તેની અંદર આપણે આપણે બધી જ વસ્તુ લેવાની છે હવે આપણે સાઈન થીટા લઈ લઈએ છીએ તો સાઈન થીટા બરાબર તમે જોઈ શકો છો કે સામેની બાજુ એટલે એમ પી પાસેની બાજુ એટલે ઓ સાઈન થીટા બરાબર ઓ એમ પી એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે ઓપી એ વાય બાય એ એટલે કે એવાય બરાબર એ સાઈન થીટા મળશે આ બીજો ઘટક મળ્યો હવે મિત્રો આપણે સદિશ એનું મૂલ્ય સમજવું હોય તો તમે કાટકોણ ત્રિકોણ દેખાય છે તે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ લેશું તો પાયથાગોરસના સૂત્ર અનુસાર આપણને મળશે પાયથાગોરસના સૂત્ર અનુસાર કર્ણનો વર્ગ બરાબર બાકીની વિભાજનના વર્ગોનો સરવાળો તો એ સૂત્ર અનુસાર ઓપી સ્ક્વેર બરાબર ઓએમ સ્ક્વેર પ્લસ એમપી સ્ક્વેર ઓપી એટલે એ છે તો એ સ્ક્વેર ઓએમ એટલે એક્સ સ્ક્વેર એમપી સ્ક્વેર એટલે એવાય સ્ક્વેર એના પરથી એનું મૂલ્ય બરાબર અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એવાય સ્ક્વેર હવે આપણે સદિશ એનું મૂલ્ય શીખ્યા એવી રીતે સદિશ એની દિશા સમજવા માટે આપણે થીટાનો ઉપયોગ કરવો પડે છે ઘટક સ્વરૂપમાં લેવા હોય તો તમને ખ્યાલ છે કે પાસેની બાજુ અને સામે આપણે સામેની બાજુ પણ ધ્યાનમાં રાખવી પડશે તો એ જ કરવા માટે આપણે ટેન વિધેયને વ્યાખ્યાયિત કરી કે ટેન થીટા બરાબર સામેની બાજુ એમપી છેદમાં પાસેની બાજુ ઓએમ એમપી અપોન ઓએમ એટલે એમપી એટલે તમને ખ્યાલ છે કે ઓએમ જ થશે મૂલ્ય તો સરખા જ છે એટલે એ વાય અને એ એક્સ તો થીટા બરાબર ટેન ઇન્વર્સ એ વાય બાય એ એક્સ મળશે મિત્રો અહીં યાદ રાખજો ફર્સ્ટ ટેન ઇન્વર્સ લખવાનું છે છેદમાં ટેન નથી કરવાનું બરાબર થીટા બરાબર ટેન ઇન્વર્સ ઓફ એ વાય બાય એ આવી રીતે મિત્રો આપણે કોઈપણ સદિશ એના ઘટક બે ઘટક એ એક્સ અને એ વાયને સમજ્યા વ્યાખ્યાયિત કરી શક્યા અને તેનું મૂલ્ય સદિશનું મૂલ્ય એ પણ મેળવી શક્યા સદિશની દિશાને પણ સમજી શક્યા હવે આ સૂત્રોનો આપણે આ ચેપ્ટરમાં ખૂબ જ ઉપયોગ કરવાના છીએ એટલે આ સૂત્રો આપણે ધ્યાન રાખીશું અને મિત્રો આ દ્વિપરિમાણમાં સદિશ હતા પણ ધારો કે કોઈ એક સદિશ એ છે જે ત્રિપરિમાણમાં રહેલો છે તો તેને કઈ રીતે ઘટક સ્વરૂપે દર્શાવો તો ધારો કે આકૃતિ એકમાં આપણી પાસે એક્સ વાય અને ઝેડ કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ આ દર્શાવેલી છે તેની અંદર કોઈ એક સદિશ આપણી પાસે જે આકૃતિમાં તમને અહીંયા બતાવું છું થોડોક ડાર્ક કરીને આવો કોઈ એક સદિશ રહેલો છે કે જેને આપણે સદિશ એ વડે દર્શાવીએ છીએ અને સદિશ એ એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણે રહેલો છે વાય અક્ષ સાથે બીટા ખૂણે રહેલો છે અને ઝેડ અક્ષ સાથે ગામા ખૂણે રહેલો છે અને તેના એક્સ અક્ષ પરનો ઘટક એક્સ છે વાય અક્ષ પરનો ઘટક એ વાય છે અને ઝેડ અક્ષ પરનો ઘટક એ ઝેડ છે તો મિત્રો આ રીતે આપણે જે ઘટકો એક્સ એવાય અને એઝેડને પણ સમજી છે હવે આવા કિસ્સામાં એક્સ ઘટક બરાબર એ કોસ આલ્ફા એવાય બરાબર એ કોસ બીટા અને એઝેડ બરાબર એ કોસ ગામા ઘટક થશે અને મિત્રો સદિશ એ નું ત્રિપરિમાણમાં આપણે સદિશ એને દર્શાવવું હશે તો એ બરાબર એક્સ આઈ કે પ્લસ એવાય જે કે પ્લસ એઝેડ કે કે થશે અને સદિશ એનું મૂલ્ય જો આપણે લેવું હશે તો અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એવાય સ્ક્વેર પ્લસ એઝેડ સ્ક્વેરથી આપણને મૂલ્ય પણ મળશે આવી રીતે આપણે કોઈ પણ સદિશને આપણે ત્રિપરિમાણમાં પણ દર્શાવી શકીએ છીએ બરાબર હવે આપણે મિત્રો સદિશના જ્યારે પણ દાખલાઓ આપણે કરીશું ત્યારે આ બધા સૂત્રોનો આપણે
सरस रीते जरूरी हशे त्यां आपणे ते प्रमाणे पण उपयोग ध्यान में राखीशुं। हवे मित्रों आपणे सदिशोना सरवाळा अने बादबाकी आपणे बेसिक रीत वडे पण करी शकीए छीए। तो सौ प्रथम आपणे सदिशोना सरवाळा ने बेसिक रीत वडे समझी કે ધારો કે આપણી પાસે દ્વિપરિમાણમાં કોઈ એક સદિશ રહેલો છે કે જે સદિશ a બરાબર ax ik plus ay jk છે અને સદિશ b બરાબર bx ik plus by jk છે। હવે આ બે સદિશો સદિશ a અને સદિશ b ના સરવાળાથી મળતો પરિણામી સદિશ રિઝલ્ટન્ટ વેક્ટર r હોય તો આપણે r ને કઈ રીતે મેળવીએ તે સમજીએ। तो r बराबर a प्लस b सदिश a ની જગ્યાએ આપણે મૂકીએ છીએ x i k plus a y j k અને સદિશ b ની જગ્યાએ મૂકીએ છીએ b x i k plus b y j k। સદિશ a અને સદિશ b ના x ઘટકોનો આપણે સરવાળો કરીશું તો આપણને ax plus bx into i k મળશે। આ જ રીતે y ઘટકો છે તો તેને પણ સાથે રાખીને સરવાળો કરીશું તો ay plus by into jk મળશે અને આ જે મળે છે તે સદિશ આપણે સદિશ r નો પરિણામી સદિશ એટલે કે રિઝલ્ટન્ટ વેક્ટર નો x ઘટક હોવાથી તેને આપણે rx વડે દર્શાવી શકીશું એ રીતે આ ઘટકને આપણે ry ઘટક વડે દર્શાવી શકીશું। તો આ રીતે આપણને રિઝલ્ટન્ટ વેક્ટર r બરાબર rx ik ry jk મળે છે જ્યાં rx બરાબર ax bx અને ry બરાબર ay plus by આપણને મળે છે। મિત્રો આ દ્વિપરિમાણમાં આ સદિશ છે પણ ધારો કે આ સદિશને આપણે ત્રિપરિમાણમાં લઈએ પ્લસ az kk તો પ્લસ bz kk હોય તો હજુ આ ઘટના એક સ્ટેપ વધારે લખવું પડશે તો અહીં આપણે પ્લસ az plus bz into આ સોરી અહીં આપણી પાસે सदिश ने त्रिपरिमाण में लखो हे तो आ सदिश ने जे आपने लखी छे x के ax ik plus ay jk plus az અને bz ત્રણ ઘટકો આપણે લખવા પડશે એટલે આપણે અહીં ન બતાવતા એ ઘટકને ધારો કે અહીંયા બતાવીએ છીએ az kk તો અહીંયા પણ એ જ રીતે plus bz kk આવશે અને આ ઘટકને જો આપણે છૂટા પાડીશું એટલે અલગ કરીશું તો અલગ કરીશું ત્યારે અહીંયા આપણને શું મળશે az plus bz into kk તો જો આપણે plus rz kk મળશે તો આ રીતે તમે જોઈ શકો છો જો કોઈ સદિશ ત્રિપરિમાણમાં રહેલા હોય તો તેનો રિઝલ્ટન્ટ વેક્ટર r બરાબર x ik plus rz ik plus rz kk મળે છે જ્યાં rz બરાબર az plus bz આપણને ઘટક મળે છે। તો આ રીતે સદિશોની સરવાળા પણ કરી શકીએ છીએ અને મિત્રો આ જ રીતે ધારો કે આપણે બેઝિક ઇક્વલ સદિશોની બાદબાકી કરવી હોય તો વચ્ચે આપણે બાદબાકીની નિશાની મૂકીને પણ આપણે બાદબાકી પણ મેળવી શકીએ છીએ। હવે આપણે નેક્સ્ટ ટોપિક સમ 4.7 સમતલમાં ગતિ ને સમજવા પ્રયત્ન કરીએ। તો સમતલમાં ગતિની અંદર આપણે પદાર્થ જો સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। અહીં આપણે દ્વિપરિમાણી ગતિને ધ્યાનમાં લઈશું કારણ કે સમતલમાં ગતિને સમજવું છે। તો સૌ પ્રથમ સ્થાન સદિશ અને સ્થાનાંતરને સમજીએ પછી વેગને અને પછી પ્રવેગને સમજીશું। તો સ્થાન સદિશ ધારો કે કાર્ટેજિયન નિયામક પદ્ધતિ એક્સ વાય છે તેની અંદર કોઈ એક સદિશ આ રહેલો છે તો આપણે આ બિંદુ ધારો કે કોઈ એક બિંદુ પી છે તો પીનો સ્થાન સદિશ ઉગમ બિંદુથી કે કોઈ સંદર્ભ બિંદુથી દર્શાવવામાં આવે છે અને મોટે ભાગે સંદર્ભ બિંદુ તરીકે આપણે ઉગમ બિંદુને લઈએ છીએ એટલે ઓપી જે છે તે આપણો સ્થાન સદિશ છે જેને તેના ઘટક સ્વરૂપમાં જો આપણે દર્શાવવો હોય તો આપણો એક્સ અક્ષ પરનો ઘટક એક્સ અને વાય અક્ષ પરનો ઘટક વાય હોવાથી અને જો સદિશની દિશા વડે દર્શાવીએ તો સદિશ આર બરાબર એક્સ ઘટક ઇન્ટુ આઈ કે પ્લસ વાય ઘટક ઇન્ટુ જે કે વડે આપણે દર્શાવી શકીએ છીએ। તો આ સદિશ કોઈ પણ સદિશ આરનું સ્થાનાંતર સદિશ થશે સ્થાન સદિશ થશે। હવે તેનું સ્થાનાંતર કઈ રીતે થાય તો ધારો કે આપણી પાસે આર સદિશ આપેલો છે અને એ આપણો પદાર્થ જે છે એ ડેલ્ટા ટી સમય પછી આ જે સ્થળે છે તેના પછી ડેલ્ટા ટી સમય એ પદાર્થ પી બિંદુના બદલે પી ડે સ્થાને પહોંચે છે એટલે કે તેણે પોતાના સ્થાનમાં ફેરફાર કર્યો છે એ સ્થાનાંતર કર્યું છે અને પી ડે બિંદુનો સ્થાન સદિશ ધારો કે આર ડેશ છે। તો જો r બરાબર r છે તો r ડેશ બરાબર આપણે ખ્યાલ છે કે x ડેશ i કે પ્લસ y ડેશ
इनटू जेके पापड़ने मळशे। तो आवी रीते आपणे पदार्थना स्थानमां थतो फेरफार एटले आर माथी आडे स्थानमां फेरफार थयो एटले के स्थानो फेरफारने आपणे स्थानांतर सदिश डेल्टा आर वडे पण दर्शावीए छीए। तो आवी रीते आपणे स्थानमां फेरफार डेल्टा आर वडे आपणे दर्शाववो होय तो डेल्टा आर बराबर તમે સમજી શકો છો કે આર ડેશ માઇનસ સદિશ આર વડે આપણે દર્શાવી શકીએ છીએ। હવે આર ડેશ સદિશ શું છે તો આપણી પાસે ઉપર લખ્યું જ છે એક્સ ડેશ આઈ કે પ્લસ વાય ડેશ જે કે માઇનસ એક્સ આઈ કે પ્લસ વાય જે કે તો આર ડેશ માઇનસ આર આપણને મળ્યો। બંનેનો જો આપણે તફાવત લઈ લઈએ તો એક્સ ડેશ માઇનસ એક્સ ઇન્ટુ આઈ કે પ્લસ y dash minus y into j k અને આ x dash minus x ને x ઘટકનો ફેરફાર એટલે ધારો કે આપણે ડેલ્ટા x કહી દઈએ into y k અને y dash minus y ને આપણે y ઘટકનો ફેરફાર એટલે કે ડેલ્ટા y કહી દઈએ તો ડેલ્ટા y into j k મળે। તો મિત્રો આ રીતે આપણને સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર સદિશ જેને કહેવાય તે સ્થાનાંતર આપણને મળે છે ડેલ્ટા x i k + ડેલ્ટા y सदिश राशि तो हम सौ प्रथम अपने वेग v बराबर dr by dt જો એને કે સદિશ નથી બતાવ્યું તો એ અદિશ રાશિ છે બરાબર। અથવા આપણે એમ કહી દીધી છે આ વેગ જે છે તત્કાલીન મૂલ્ય લખ્યું છે પણ પહેલા આપણે આ સ્થાન સદિશના સ્વરૂપમાં બતાવીએ તો ડેલ્ટા r by ડેલ્ટા t તો આપણને વેગ v આપણને આ રીતે સરેરાશ વેગ આપણને મળે છે સરેરાશ વેગ અને તે સરેરાશ વેગને દર્શાવવા માટે આપણે ઉપર આ રીતે સરેરાશ બહાર કરીએ છીએ। तो આવી રીતે આપણે સદિશ ને દર્શાવી શકીએ છીએ સરેરાશ વેગ સદિશ બરાબર ડેલ્ટા r / ડેલ્ટા t અને ડેલ્ટા r આપણી પાસે ઓલરેડી છે ડેલ્ટા x i k સાદરૂપ આપીશું તો આ આપણે ખ્યાલ છે કે ડેલ્ટા x / ડેલ્ટા t એટલે શું થશે વેગનો જે ઘટક થશે પણ એ ઘટકને આપણે કહીશું કયો ઘટક કહીશું x ઘટક એટલે સરેરાશ એટલે vx બાર i k પ્લસ વેગનો y ઘટક બાર j k તો આવી રીતે વેગ સદિશ આપણને મળે છે v બરાબર જેને આપણે સરેરાશ વેગ સદિશ તરીકે પણ ઓળખીશું। હવે આપણે જો તત્કાલીન વેગને સમજવો હોય તો તમને ખ્યાલ છે કે આપણે સમયગાળાને ખૂબ જ નાનો એટલે કે p અને p' બિંદુ ખૂબ જ નજીક હોય તેવી રીતે આપણે વર્તન કરવું પડે અથવા કોઈ પણ બિંદુ પાસે વેગ આપણે સમજવો હોય તો આપણે જે તે બિંદુ પાસેનો વેગ બરાબર તે બિંદુ પાસે દોરેલ સ્પર્શકની દિશામાં તે બિંદુ પાસે વેગ હોય છે એટલે આ આપણને વેગની દિશા આપે છે જે તે બિંદુ પાસે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે વેગની દિશા અત્યારે આ મળે છે પછી સમય જાય છે તેમ તે વેગની દિશા આપણને બદલાતી જોવા મળે છે। હવે આ રીતે આપણે તત્કાલીન વેગને જો સમજવો હશે તો તત્કાલીન વેગ માટે આપણે વેગ v બરાબર આ જ સૂત્રને લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લાગુ પાડી તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લાગુ પાડીશું તો આપણને ખ્યાલ છે કે ડેલ્ટા r / ડેલ્ટા t કરીશું તો આપણને dr / dt મળશે આ આપણને મળે છે તત્કાલીન વેગ નું સૂત્ર। તો મિત્રો આવી રીતે આપણે v બરાબર dr / dt કરવાથી આપણને તત્કાલીન વેગ પણ મળે છે। હવે જો મિત્રો આપણે આ વેગને જ તેના ઘટક સ્વરૂપમાં પણ જો આપણે દર્શાવવો હોય તો આપણે તેમને તેના ઘટક સ્વરૂપમાં પણ આપણે આ વેગને દર્શાવી શકીએ છીએ અને તે કરવા માટે આપણે આ dr / dt છે અથવા ડેલ્ટા r / ડેલ્ટા t જે છે તેની કિંમત મૂકીશું ઉપરથી આ સૂત્રમાં તો v બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r ની જગ્યાએ આપણે તેના ઘટક મૂકી દઈએ છીએ ડેલ્ટા x / ડેલ્ટા t i k પ્લસ ડેલ્ટા y / ડેલ્ટા t ઇન્ટુ j k દરેકને લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 જો આપણે લાગુ પાડીએ તો આ ઘટક પહેલો ઘટક જે આવે છે તે વેગનો x ઘટક vx
થશે એક સ્ટેપ વધારે લખું છું તમને વધારે ખ્યાલ પડે એટલા માટે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આઈ કે પ્લસ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી ઇન્ટુ જે કે પડે છે આ ઘટક છે તમે સમજી શકો છો કે વેગનો એક્સ ઘટક ઇન્ટુ આઈ કે છે એટલે કે વી એક્સ આઈ કે છે પ્લસ વી વાય જે કે છે તો આવી રીતે વેગ જે છે તેના ઘટક vx અને vy સ્વરૂપમાં પણ મળે છે આવી રીતે વેગ મળ્યો છે અને એ જ રીતે આપણે વેગની રીતે જ આપણે બિલકુલ પ્રવેગને પણ સમજી શકીશું હવે મિત્રો આપણે વેગનું જે સૂત્ર મેળવ્યું v બરાબર vx i k + vy j તો તેના પરથી તેનું મૂલ્ય મળે છે v બરાબર vx² + vy² અને તેની દિશા મળે છે થીટા બરાબર tan ઇન્વર્સ vy / vx મળે છે આ જ રીતે આપણે પ્રવેગને પણ સમજી શકીશું તો હવે પ્રવેગને સમજીએ પ્રવેગ એટલે આપણે જાણીએ છીએ કે સમય સાથે જો વેગમાં ફેરફાર થતો હોય તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય એટલે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને આપણે પ્રવેગ કહીએ છીએ તો આપણે સરેરાશ પ્રવેગ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી સૂત્ર એટલે કે વેગનો ફેરફાર છે તેનો સમયગાળો અને ડેલ્ટા અને ડેલ્ટા અને વીનો હમણાં જ આપણે સૂત્ર મેળવ્યું વીએક્સ આઈ કે પ્લસ વીવાય જે કેટનો ઉપયોગ કરીએ છીએ બંનેને ડેલ્ટા અલગ અલગ આપી દીધા છે અને બંને પદને ડેલ્ટા ટી પણ અલગ અલગ આપી દીધા છે તો ડેલ્ટા વીએક્સ બાય ડેલ્ટા ટી આઈ કે પ્લસ ડેલ્ટા વીવાય બાય ડેલ્ટા ટી જે કે અને જો આ સરેરાશ પ્રવેગ પરથી આપણે તત્કાલીન પ્રવેગ શોધવો હોય તો તમને ખ્યાલ છે કે આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 નો ઉપયોગ કરવો પડે તો તત્કાલીન પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વીએક્સ બાય ડેલ્ટા ટી આઈ કે પ્લસ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વીવાય બાય ડેલ્ટા ટી ઇન્ટુ જે કે ઘટક મળે અને આ ઘટક જે આપણે દેખાય છે તે પ્રવેગનો એક્સ ઘટક એક્સ છે આ ઘટક છે તે પ્રવેગનો વાય ઘટક એવાય છે તો એક્સ ઇન્ટુ આઈ કે પ્લસ એવાય ઇન્ટુ જે કે મળે છે જે સદિશ એ વડે આપણે દર્શાવીએ છીએ પ્રવેગ પ્રવેગનું મૂલ્ય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એવાય સ્ક્વેર અને તેની પ્રવેગની દિશા થીટા બરાબર ટેન ઇન્વર્સ પ્રવેગનો વાય ઘટક છેદમાં પ્રવેગનો એક્સ ઘટક વડે આપણે દિશા પણ શોધી શકીએ છીએ તો મિત્રો આ રીતે કોઈ પણ સદિશ માટે સદિશ એના આપણે મૂલ્ય પછી તેના વેગ પછી તેના પ્રવેગ વગેરેના મૂલ્ય દિશાના સૂત્રો મેળવ્યા જેનો આપણે જે તે સમયે આપણે જરૂર પડશે તે પ્રમાણે આપણે તેનો ઉપયોગ પણ કરીશું અને આ સદિશો જે આપેલા આપણે સમજ્યા તે સદિશની દિશા આપણે આકૃતિમાં તમને જે દેખાય છે તે પ્રમાણે આપણે દિશા પણ સમજી શકીએ છીએ કે જે 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 રીતે આકૃતિ ચારે આકૃતિઓ આપણને દેખાય છે તે પ્રમાણે આપણે તેની જુદી જુદી જગ્યાએ જુદી જુદી દિશા પણ આપણે સમજી શકીએ છીએ કે પ્રવેગ એટલે કે વેગનો ફેરફાર કઈ દિશામાં થાય છે